મહેસાણા તાલુકાના જમનાપુરથી લાગણી જવાનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બીમાર હાલતમાં જોવા મળી રહ્યો છે જેના લઈ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે આલાગીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને પોતાના ઘરેથી કામ પર જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે તેના લીધે સમયનો પણ બગાડ થાય છે ઘણીવાર પ્રસુતાને દવાખાને લઈ જાય તે વખતે રસ્તામાં જ ડિલિવરી થઈ જતી હોય છે તેથી ગામના લોકોએ સરકારને ઝડપથી રોડ બનાવવા માટે અપીલ કરી છે રોડ ઉપર અત્યારે જમનાપુરથી લોકડાણ જવું છું ને આ લોકડાણથી જમનાપુરનો મેન નજીક રસ્તો છે લગભગ બે વર્ષથી બહુ ખખર થઈ ગયું છે અવા નવા અકસ્માતો સર્જાય છે અને મારું જે પ્રાથમિક આરોગ્ય ગણો એ લોગણ જ છે પોલીસ સ્ટેશન ગણો તો હોય ને કોઈ ડિલિવરીનો કેસ હોય લઈ જવું હોય તો એ વચ્ચે ડિલિવરી ડિલેવરી થઈ જાય રસ્તામાં અને વારંવાર આ ટાયરો બાયરો બધા બે બાઇકનો અને એક્ટિવાનો બધા ખખડધસ થાય ભારે નુકસાન થાય સાધનોનું અને પ્રજા બહુ પરેશાન છે સત્વરી સરકાર આનું કાર્યવાહી હાથ ધરે અને આનું પેપર કોમ સત્વરે હાથ ધરા એવી પ્રજાની માગણી છે સત્વરી રજૂઆતો તો કરેલી જ છે અગાઉ અને આનું જલ્દી નિવારણ કરી સત્વરે તો એવું પ્રજા છે મારું નામ જીગર દેસાઈ હું એમ મારું ફાર્મ આવું છે અહીંયા રોડ ઉપર હું જમનાપુરથી આવું છું આ રોડ ઉપર અકસ્માત થવાનું બહુ સંભવ છે અને સાધનો અને જવા વાળાને બધાને બહુ તકલીફ પડે બરાબર અને અકસ્માત વારંવાર ચાર દારે બે ચાડે નાનો મોટો અકસ્માત સર્જાય છે એટલે જેમ એમ આ રોડની જલ્દી કાર્યવાહી અને જલ્દી થાય એવી આ રોડ કયો કહેવાય

ડિલેવરી હોય હોય ગમે તે હોય કોકના મેળવ નથી લઈને તો જમદાપુર જતો બે વખત તો રીક્ષાનું પંચર પડી જાય મારે તો શું આ રોડ બનવો જોઈએ બનવો જોઈએ એવી તમે સરકારને રજૂઆત કરી હા કરી તો નામ સર મારું નામ નહુલ ઠાકોર છે હું વિદ્યાર્થી છું આ આજે આંબલેસન ગામમાં આંબલેસન જવા માટે પણ આ રોડની તકલીફ બહુ પડે છે ને તે બહુ જ નુકસાન થાય છે